विरंबत फरी एक बार आपनु स्वागत छे। वडोदरा, अमदावाद अने सूरत थी लोको वच्चे जईने जाणवानी आपणे कोशिश करी रह्या छीए के नियमो तो लागू करी देवामां आव्या छे, परंतु आरटीओ पर जाओ, पीयूसी सेंटर पर जाओ के पछी हेलमेट ना सेंटर पर जाओ, तमाम जग्याए कतारो एटली मोटी छे के लोकोए कम से कम 3 થી 4 कलाक आपवी पड़े छे। तेनुं समाधान कदाच लोको शोधवानी कोशिश करी रह्या छे। आ सिवाय कायदामां जो कशुक नथी समझातुं तो कोनो संपर्क करवो ते स्पष्टता नथी करवामां आवी, एटले कायदो लागू करवामां आव्यो परंतु तेमां पूरतो समय नथी आपवामां आव्यो, तेने लईने लोकोने मुश्केली छे। ફરી એકવાર માનુ વડોદરાથી માનુ જોડાઈ ગયા છે। માનુ આપની પાસે આવવા માંગીશ, લોકો હવે કઈ અપેક્ષા રાખી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે, કે કારણ કે હવે કંઈક તો કરવું પડશે સરકારે, જ્યાં લાંબી કતારો છે ત્યાં સેન્ટર ઊભા કરવા પડશે, વિકલ્પ આપવો પડશે। કાયદાને લાગુ કરવામાં તો આવ્યો છે પરંતુ તેની અંદર કેટલીક સ્પષ્ટતાઓની કમી છે, તેને લઈને લોકોનું શું કહેવું છે? રીના, કાયદો લાગુ કરવામાં આવ્યો, થોડા સમયની અંદર જ કાયદો લાગુ કરી દીધો છે। લોકોને અનેક સમસ્યાઓ છે, કારણ કે આ બધા મુદ્દાઓ છે એને એનો હલ શું એ લોકો વિચારી રહ્યા છે। જે અમલ કરી દીધો છે પરંતુ લોકોને જે સમસ્યા પડી રહી છે એનો શું ઉકેલ, એ વાત મોટી સમસ્યા છે। કારણ કે કાયદો અમલી બન્યો પણ જે ફોલ્સ રહી ગયા છે, જે તકલીફો છે, સાહેબ કાયદો અમલી બની ગયો, શું જરૂર છે આની અંદર સુધારા કરવાની? પીયુસી હોય, હેલ્મેટ હોય, કઈ કઈ ડિમાન્ડ છે? કઈ જરૂર નહીં સાહેબ, કઈ જરૂર નહીં, કઈ જરૂર નહીં, કઈ જરૂર નથી। કાયદો અમલી બનાવ્યો છે, બરોબર છે, કારણ કે પીયુસી માટે લાઈનો લાગી રહી છે, ત્યાં કઈ જરૂર છે? એ થોડો ટાઈમ વધારો જોઈએ સાહેબ, ટાઈમ વધારો, પીયુસી માટે ટાઈમ વધારો જોઈએ એવી વાત છે। વાહન ચાલકોની જે મુશ્કેલી છે, તમામ વસ્તુ છે આપની જોડે, હેલ્મેટ હોય, લાયસન્સ હોય, પીયુસી હોય, પીયુસી ની લાઈનમાં ઊભું રહેવું પડે, શું સમસ્યા છે? કાયદો અમલી બની ગયો પણ કઈ જરૂરિયાત છે? જરૂરિયાત સારી છે સર, કે આમાં આપણા માટે બી બેનિફિટ છે, પબ્લિક ને કોઈ પ્રોબ્લેમ ના થાય પડી જાય એવું, તો ડિજી લોકર કામ કરી રહ્યું છે તમારે ડોક્યુમેન્ટ ડિજિટલ રાખવા માટે? હા યસ સર, એ બી સારું છે। પીયુસી લઈ લીધું બાઇક નું તમારે? પીયુસી તરત મળી જાય છે? કેટલો સમય તો બહુ પબ્લિક છે, લાઈન માં બહુ ઊભું રહેવું પડે છે, બહુ સમસ્યા છે એમાં, એ તો તકલીફ છે, બહુ બહુ સમસ્યા છે। પીયુસી નથી મળતું અથવા તો ડીજી લોકર છે પ્રોપર કામ નથી કરતું, આ જે અમુક મુદ્દાઓ છે જેને લઈ અને સરકારે વ્યવસ્થા કરવી જોઈએ। વડોદરાની અંદર જે પીયુસી સેન્ટરની વાત છે તો પૂરતા પીયુસી સેન્ટર નથી, ત્યાં લાઈનો રહી છે। આ ઉપરાંત આરટીઓમાં પણ અત્યારે વેઇટિંગ ચાલી રહ્યું છે, ટોકન આપવાની ફરજ પડી છે, કારણ કે આરટીઓમાં જે લોકોનો ઘસારો છે, ફિટનેસ સર્ટી લેવાની વાત હોય કે આરટીઓમાંથી લાયસન્સ લેવાની વાત હોય, આ તમામ મુદ્દાને લઈને લોકોની મુશ્કેલી છે, ખાસ કરીને પીયુસી સર્ટી માટે લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે। આ તમામ સમસ્યાનો ઉકેલ સરકાર લાવે તો કાયદાનો અમલ લોકો સરળતાથી કરી શકે એવું લોકો માની રહ્યા છે। રીના, બિલકુલ, સુરતથી સંવાદદાતા આનંદ જોડાયા છે। આનંદ, પીયુસી અને લાયસન્સ આ સિવાયના જે ડોક્યુમેન્ટ્સ છે, ઇન્સ્યોરન્સ હોય કે અન્ય ડોક્યુમેન્ટ્સ હોય, તેને લઈને લોકોને શું પૂરતી સુવિધાઓ મળી રહે છે તે પણ એક સવાલ છે। આ સિવાય રસ્તા ઉપર જે મુશ્કેલીઓ છે, રસ્તાની હાલત બિસ્માર છે, તેને લઈને લોકોની શું અપેક્ષા છે એ પણ સરકારે કરવું પડશે। હવે નહીં આવે મને લાગે, આ તું લાયા આનંદ જી, ખરેખર વાત કરવામાં આવે તો સુરત પોલીસ ભાઈ જે અત્યારે છે ખરેખર લિબરલ છે, હું દ્રશ્ય બતાવવા માંગીશ કે ખરેખર જે છે સુરત પોલીસ દ્વારા આ રીતની એક જે છે લોકો માટે એક નવો કાયદો બનાવ્યા પછીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન દ્વારા લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે, પરંતુ જે મુશ્કેલી છે લોકોને એ કચોમાં પડી રહી છે। આપણે લોકો સાથે વાત કરીશું, આપસે પૂછના ચાહુંગા, કિસ તરહ જો સરકારને નયા નિયમ લાગુ કરી દિયા હૈ લેકિન ક્યા સુવિધા હોની ચાહીએ, આપકો ક્યા લગતા હૈ, કિસ તરહ સે હોને, આપનું શું કહેવું છે? સરકારે નવો નિયમ લાગુ કરી દીધો, ઇન્સ્યોરન્સ લાયસન્સ બધું આસાનીથી મળી રહ્યું છે, લાઈનમાં ઉભો રહેવું પડે પીયુસી માટે, બીજો 2-3 કલાક લાગી જાય છે, લાયસન્સ અને ઇન્સ્યોરન્સની વાત એ તો કરાવવું જરૂરી જ છે ને? ચોક્કસમાં લોકો કહી રહ્યા છે કે કરાવવું જરૂરી છે, નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે પરંતુ જેનો જે અમલવારી છે, અમલવારીને લઈને લોકોમાં એક અસમંજસની સ્થિતિ છે। આપણી સાથે અન્ય પણ એક વ્યક્તિ જોડાયા છે, આપને પૂછવા માંગીશ, નવો નિયમ સરકારે લાગુ કરી દીધો પરંતુ એની જે સુવિધાઓ મળવી જોઈએ, જેવી રીતે કે ડીજી લોકર લાગુ કરી દીધું પણ ડીજી લોકરમાં તો ડોક્યુમેન્ટ દેખાતા જ નથી, તો કેવી રીતની તકલીફ પડી રહી છે અને શું કહેવા માંગશો સરકાર? હજુ સુધી અત્યારે સુધી તો ડીજી લોકર આપણે ઓપન કર્યું નથી, 2 દિવસ પહેલાં અહીંયા ગાડી પકડાઈ હતી મારી,
પણ ડોક્યુમેન્ટ્સ છે અમારા પાસે, એક નાનું કરેક્શન છે એ છોડવા આવ્યો છું ફિલહાલ તો. બરાબર છે, ટેકનોલોજી સારી છે નો ડાઉટ, પણ ઇન ફ્યુચર આપણને ઘણી સારી કામ આવશે ને ઇશ્યુ. ડોક્યુમેન્ટ્સ હોવા જ જોઈએ એ પણ જરૂરી છે. બરાબર છે, એ આપણી સુરક્ષા માટે જ છે જે પણ છે, પણ સરકારે થોડો ટાઈમ પણ આપવો જોઈએ, પબ્લિકને ટાઈમ આપવાનો જરૂર છે, પબ્લિકને સમય આપવો જોઈએ. અનેક વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે. આપને પૂછવા માંગીશ, સરકારે નવા નિયમ લાગુ કરી દીધા છે, પરંતુ નવા નિયમો અમલ કરેલા કેટલી જોઈએ, આપ શું કહેશો? હું તો કહું છું સાહેબ, એક્ચ્યુઅલી ક્રેન હોવી જોઈએ, નો પાર્કિંગમાં ક્રેન હોવી નહીં જોઈએ. કારણ શું, તમે ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ, એપ્લિકેશન શરૂ કરો, એની અંદર જે ફોટા પાડે અને જે ફોટો મોકલે એને 30 રૂપિયા, એને ઇનામ, અને જે નો પાર્કિંગમાં હોય એને 100 રૂપિયા દંડ મોકલો. તો તમારો જે આપણે ગાડીની જરૂર નહીં પડશે, ક્રેનની જરૂર નહીં પડે, માણસોની જરૂર નહીં પડે, પેટ્રોલનો બચાવ થાય, અને ઘણા પોલીસવાળા હેલ્મેટ વગર જાય છે, સીટ બેલ્ટ નથી હોતી, ત્યારે એને કંઈક કહેવા જઈએ તો એ ઊંધા ચડે છે. જે સવાલ છે એ સવાલ એવો છે કે સુવિધાઓની વાત કરવામાં આવે. સુવિધા તો બરાબર જ છે, એકદમ મસ્ત છે, આ હોવા જોઈએ, કાયદો હોવો જોઈએ, મેં તોય રહ્યો, મારે ભરવાનો છે દંડ. કાયદો હોવો જ જોઈએ અને અમલવારી પણ થવી જ જોઈએ. અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે છે, આપણે વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું. આપને પૂછવા માંગીશ કે સરકારે કાયદા બનાવી દીધા પણ સુવિધાઓનો અભાવ છે, લાઇસન્સમાં જાઓ તો લાઇન છે, પીયુસીમાં જાઓ તો લાઇન છે, હેલ્મેટમાં જાઓ તો હેલ્મેટ નથી મળતી, કઈ રીતે સુવિધાઓને જોઈએ? સાહેબ, આવી સુવિધા કંઈ ઉપલબ્ધ પણ થાય છે જ નથી, કાંઈ વેઇટિંગ જેટલું મોટું છે માર્કેટમાં, શું કરવું આપણે? અમારા જેવા બેરોજગાર માણસો હવે જોબ માટે નીકળાય ને આ લોકો પડે 500 રૂપિયા દંડ માગે, એમાં કઈ રીતે આપવા? કેટલા ગજા પૈસા નહીં ફરતા, અમે તો જે પ્રમાણેની વાતો છે સુરત પોલીસનો એક અભિગમ સારો બી છે, તો સામે બીજી પણ અનેક વાતો આવી રહી છે કે સુરત પોલીસ દ્વારા જે દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે, દંડની ઉઘરાણી જે કરવામાં આવી રહી છે તેને લઈને લોકો જે છે ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે, કારણ કે બેરોજગારી હોય અને બેરોજગારીને લઈને લોકોમાં એક જે વાત કરવામાં આવે તો દંડ વસૂલવામાં તો આવે છે, પણ જે પ્રકારની સુવિધા સરકારે આપવી જોઈએ, કઈ કઈ સુવિધાઓ જોઈએ છે? બધી સુવિધા બરાબર જ છે, તમે આપણે નિયમનું પાલન નથી કરતા એ વાત ખોટી છે, બધી બરાબર છે. આજે તો મેં ઉતાવળમાં હતો એટલે આજે મારી ભૂલ છે, બટ મેં રોજે મારા રીતે કામ કરું છું અને મેં જે સરકાર કહે છે એ હિસાબે કામ કરું છું. સરકાર કહેશે એ પ્રમાણે નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને લોકોને સુવિધાઓ પણ બરાબર લાગી રહી છે, તો કેટલાક લોકો જે છે એ સુવિધાઓના અભાવની પણ વાત કરી રહ્યા છે. એટલે સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર લોકો જે છે હજી પણ અસમંજસની સ્થિતિમાં છે, કેટલાક લોકોને સુવિધા સારી લાગે છે તો કેટલાક લોકો કહી રહ્યા છે સુવિધાઓનો અભાવ છે. જી દીપક, આપની આસપાસ જે લોકો છે તેમને શું લાગી રહ્યું છે? નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવાથી લોકોને દંડ તો વસૂલવામાં આવે છે, પરંતુ શું પાર્કિંગની વ્યવસ્થા એટલી આપવામાં આવે છે કે લોકો ત્યાં પાર્ક કરી શકે? આ સિવાય ડીજી લોકરની વાત હોય તો ઇન્ટરનેટની સુવિધા શું પૂરતી છે? ડીજી લોકર હેંગ થઈ જાય છે તેનું લોકો શું કરશે? કઈ રીતે લોકો આ તમામ જે પ્રશ્નો છે તેનો ઉકેલ લાવશે? આસપાસમાં લોકોને પૂછવાની કોશિશ કરીશું, તેઓ શું કહી રહ્યા છે? રીના, ચોક્કસથી વહેલી સવારથી જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોને અલગ અલગ પ્રશ્નો જે છે તે ટ્રાફિક નિયમનને લઈને જોવા મળી રહ્યા છે, કારણ કે તમામ લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં વાહન ચાલક ઉભા છે, બેન, ટ્રાફિક નિયમ તો લાગુ કરી દેવામાં આવે, પરંતુ જે હાલાકી પડી રહી છે, લાગે છે કે સરકારે પહેલા સગવડ કરવી જોઈએ અને પછી આ નિયમ લાગુ કરવો જોઈએ? હા, કરવો જોઈએ. આપને શું હાલાકી પડે? લાઈનમાં ઊભું રહેવાની હાલાકી, બીજું તો શું કહીએ, નિયમ સાચો છે પણ રોંગ માં ચલાવીએ કે રોંગ પાર્કિંગ કરવી હોય તો વાહન લઈ તો પાર્કિંગ કરવી જોઈએ, કરવી જોઈએ સરકારે, એ બધી વસ્તુ કરવી જોઈએ. અમે નિયમ પાડવા માટે તૈયાર છે તો સરકારે થોડોક સપોર્ટ આપવો જોઈએ. અન્ય વાહન ચાલકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે ડીજી લોકરની વાત હોય કે પછી કોઈ અન્ય પીયુસી સેન્ટરની વાત હોય, તમામ બાબતો જે છે તેમાં પહેલા નિયમ બનાવી દેવામાં આવ્યા અને હવે કોઈ સગવડ નથી, જેના કારણે સરકારે સવલત કરવી જોઈએ. સવલત કરવી જોઈએ સરકારે, ને પબ્લિકને પણ છૂટછાટ આપવી જોઈએ, થોડો સમય આપવો જોઈએ, એમ એકદમ સ્ટ્રિક્ટ નિયમ ના લઈ દેવો જોઈએ. ચોક્કસથી લોકોનું કહેવું છે કે સ્ટ્રિક્ટ નિયમ ના લાવવો જોઈએ, કારણ કે આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તે કોઈ ટ્રાફિક જામના કે કોઈ એ દ્રશ્યો નથી, કારણ કે આ તમામ દ્રશ્યો જે છે તે કહી શકાય કે એક લાઈન ના છે, ને જે ટ્રાફિક નિયમન લાગુ પડતાની સાથે જે લોકોએ ભોગવવો પડી રહ્યો છે. બેન, આપને પૂછવા માંગીશ કે જે રીતે તમામ લોકો જે છે તે અહીં લાઈનોમાં ઉભા છે, આપ પણ વહેલી સવારથી ઉભા છો અહીં,
ટ્રાફિક નિયમન બાબતે શું કહેશો? કારણ કે લોકોએ હવે જે પહેલા નોટબંધી વખતે લાઇનમાં ઉભું રહેવું પડ્યું હતું ને, હવે ટ્રાફિક નિયમનને લઈને. સી, ટ્રાફિક રૂલ્સ તો એવી વસ્તુ છે ને કે પાછું પોતાના પર છે. તમારે કાયદા કેમ આટલા સ્ટ્રિક્ટ કરવા પડે છે? કારણ કે એક્સિડન્ટ્સ થતા હોય છે, રાઈટ? લોકો તમારે લેફ્ટ જવું હોય તો લેફ્ટમાં પણ ઊભા રહી જાય છે ને, જગ્યા નથી આપતા લેફ્ટમાં જવા માટે. તો થોડુંક દરેક પર્સન જો સેલ્ફ ડિસિપ્લિનમાં આવી જાય અને પોતાની રીતે નિયમન, અને મને લાગે છે ડેફિનેટલી કે આટલી પેનલ્ટી હેવી છે. તમે આઉટસાઇડ ઇન્ડિયા જુઓ તો આ જ છે વસ્તુ, કે એ લોકો પેનલ્ટી વધારે લગાવી છે પહેલા, સો દેટ લોકો થોડા શિસ્તમાં આવે અને પછી ધીરે ધીરે ઓછી કરી દે. તો આવું થોડો હાવ ક્રિએટ માટે છે કે ભલે દંડ વધારે વસૂલે તેમને નિયમ છે, પરંતુ એક રોડ રસ્તાઓની વાત કરવામાં આવે તો તે પણ સવલત નથી મળતી ને સામે દંડ વધારે વસૂલવામાં આવે. હા, એ વાત સાચી છે કે થોડી ફેસિલિટીઝ એઝ ફાર એઝ રોડ કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોય તે હોવી જોઈએ, તો તમારે તકલીફ ના પડે. એ પણ ડેફિનેટલી ગવર્મેન્ટને કહેવાનું છે કે તમે જેમ દંડ વસૂલો છો એમ તમે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો લોકોને. અહીંયા ગુજરાતમાં તો હજી ઠીક છે, પણ તમે ગુજરાતની બહાર જાઓ, એસ્પેશિયલી મુંબઈ પુણે, તો ત્યાંના રોડ્સ તો એટલા ખરાબ છે કે તમારેથી તમે ચલાવી જ ના શકો. ચોક્કસથી, લોકો કહી રહ્યા છે કે ભલે દંડ વસૂલવામાં આવતો હોય, પરંતુ ક્યાંક આ લાઈનો જે લાંબી કતારો લાઈનો લાગી રહી છે તેના કારણે હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. એટલે કે તમામ લોકો કહી રહ્યા છે કે જે નિયમ બનાવી દેવામાં આવ્યા પરંતુ સગવડ નથી કરવામાં આવી, અને હવે તે સગવડ જે છે તે સરકાર ઊભી કરે. બિલકુલ, આભાર આનંદ, દીપક અને માનુ અમારી સાથે જોડાઈને વિગત